સહારા અંધારું છે તો અજવાળું વ્હાલું લાગે છે તીખું ખાઈએ તો મીઠાઈનું મહત્વ સમજી શકાય છે દુઃખ સહ્યા પછી સુખ મીઠળું લાગે છે દુરીત તત્વ હોત જ નહીં તો શું થાત સતયુગને સરખાવવા માટે પણ કળિયુગનું સ્મરણ તો કરવું જ પડે ને બહુ વિશાળ દૃષ્ટિએ વિચારીએ તો સારું ને નરસું સાચું ને ખોટું સુખને દુઃખ પ્રકાશને અંધકાર બધું સર્જ્યું તો એક જ સર્જનહારે અને આપણા સર્જનહાર નિયંત્રણનું કોઈ સર્જન નિરર્થક કેવી રીતે હોઈ શકે તેમના પ્રત્યેક ચણખલામાં કંઈક ઉદ્દેશ હોય જ હોય હા એ અલગ વાત છે કે આપણે તેને આપણી માનસિકતાથી પારખવામાં ભૂલ કરી દઈએ છીએ આપણે આપણા ધર્મગ્રંથો પુરાણો શાસ્ત્રોનો બહુ આદર કરતા આવ્યા છીએ અને ગ્રંથોના પાત્રોને આજે હાજરા હજૂર માની રહ્યા છીએ તેની કથાઓ ગાતા આવ્યા છીએ તેના પ્રસંગો ઉજવતા આવ્યા છીએ તે ત્યાં સુધી કે હજારો વર્ષ પહેલાના પુરાણો ને તેમાં જીવંત હતા તે વ્યક્તિત્વના માન અપનાનના નામે આપણે ઝઘડા દંગા ફસાદ પણ કરી નાખા

મુદ્દો બન્યો કોઈ એક સાંસદના મુક્ત હાસ્યને રામાયણ કાળના એક સ્ત્રી પાત્ર સાથે સાંકળીને ટિપ્પણી કરવામાં આવી અને એમાં કેટલાય કલાકો સાંસદના ખવાય ગયા હસવામાંથી ખસું થયું ને પછી તો ખસું ખટકવું બની ગયું હળવી વાત ભારે ભાવથી ઝીલાણી અને ભારતીય રાજકારણમાં એક વિપરીત પ્રકરણ ઉમેરાયું પ્રશ્ન એ થાય કે પૌરાણિક શાસ્ત્ર અને આપણા જે કોઈ ગ્રંથો છે એને આપણે વિવાદથી દૂર કેમ નથી રાખી શકતા શા માટે આપણે સ્વીકારી નથી શકતા કે રામનું સામર્થ્ય રાવણ હતા તો આપણને પ્રતિપાદિત થયું હોલિકાની દુષ્ટતા એ આપણને પ્રહલાદના સત્યની પરખ કરાવી સુપર્ણખાના નાકના બલિદાનને નિમિત્તે લક્ષ્મણજી આપણા ચહિતા બન્યા બધા જ પાત્રો પરમ તત્વનું સર્જન છે અને બધાના કૃત્યો કાલાધારિત છે આ વાત સમજાય તો હળવાશથી મશ્કરી ટાળી શકાય અને એ આદર પણ વ્યક્ત કરી શકાય કે અંધારું છે તો અજવાળું વાલું છે તીખું છે તો મીઠાશની મજા છે અને રાજા તો મન પારખી જાણે બધું પણ તેને પ્રેમ ભાવ કે આવકારી પ્રજાને પોતાની કરી શકે છે એક સરસ મજાની વાત ઉદાહરણ સ્વરૂપે રજૂ કરીએ લોક સાહિત્યના પ્રહરી દાન અલગારીની હળવી વાત છે એનું શીર્ષક છે ઓયલા વિનાનું ઓઇલું આપણને મારક ચિંધે છે હો રાજમહેલના જરૂકે બહાર ખાતા રાજવી પોતાની રાત રૂપાળી ધરતી પર નજર રાખી ઉભા છે ત્યાં રાજમહેલ પછવાડેના માર્ગેથી એક કુટુંબ નીકળ્યું બાપ અને ત્રણેય જણા વાતની ઓથે રસ્તો કાપી રહ્યા છે રાતના ઠંડા પહોરે પોતાના કુબે જતા વાતું કરતા ત્રણેય પડ્યા જાય છે રાજવીના કાને કઈ વિચિત્ર શબ્દો પડ્યા ને તેને અચરજ થયું ને ત્રણ ને તેડાવ્યા રાજમાં આવ્યા બાપુ બાપુ અમારો કઈ વાંક નો અમને હટાણે કાં બોલાવ્યા તમે ગભરાવમાં મારે જાણવું છે કે તમે હમણાં ઓઇલું ઓઇલું બોલતા હતા એ શું એ બાપુ એ વાતમાં કાંઈ માલ નહોતો બાપુ અમ ગરીબને બોલતા જ ન આવડે બાપુ અમને હવે જાવ દો બાપુ એમ ન જવાય ખુલાસો કરતા જાઓ બાપુ એની વાતું તમને ન કરાય અમારા પર દયા કરો ને જવા દો ને બાપુ અરે ભલા માણસ મારે જાણવું છે તમારી બધી વાત માફ પણ કયો તો ખરા કે ઓયલું શું છે તો આપ કયો છો બાપુ તો ઘણી ખમમાં આપને બાપુ મારી છોકરી આપ સામું જોઈને પૂછતી હતી કે આ તો ઓઇલું લાગે છે એટલે કે આ તો જાનવર લાગે છે પછી બાપુ મારી ઘરવાળીને કીધું કે ઓઈલા ને તો ઓઇલું હોય એ એનો અર્થ બાપુ એવો કે જાનવરને તો શિંગડા ને પૂછડું હોય રાજા કહે પછી તમે શું કીધું કઈ નહીં બાપુ મેં કીધું કે આ તો ઓઇલા વિનાનું ઓઇલું છે રાજવી તો પેટ પકડીને હસી પડ્યા ને બોલ્યા વાહ હું શિંગડા પૂંછડા વગરનું જાનવર મારા રાજનો નાનો માણા આવું વિચારે તે જ મારે તો અદકેરું છે બાપ રાજાએ રાજી થઈને કુટુંબને રાજી કર્યું અને એના કૂબા તરફ પ્રયાણ કરાવ્યું આ હળવાશ કેટલી રૂઢી લાગી આપણે પણ સૌ એને અનુસરીએ તો તું હિ સાગર તું હિ સાગર તું એ કિનારા ડુંડતા હે તું કિસકા है तो किसका सहारा